છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સીમિત પ્રક્રિયકો વિશેનો અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં એનસીઆરટીમાં પૂછાયેલા એક્ઝામ્પલ અને બીજા અમુક અન્ય એક્ઝામ્પલોનો અભ્યાસ કરીશું. હવે જો પ્રથમ ક્વેશ્ચન શું આપેલો છે કે કાર્બન પ્લસ એચ ટુ એમાંથી શું બને છે, સીએચ ફોર. પ્રક્રિયાની તત્વયોગમિતિ લખો. તો આ પ્રક્રિયા જે તમને આપી છે એની શું લખવાની છે, તત્વયોગમિતિ લખવાની છે. હવે તમને ખ્યાલ જ છે કે તત્વયોગમિતિ એટલે શું. તત્વયોગમિતિ એટલે તમે શું બોલો છો કે રાસાયણિક પ્રક્રિયામાં રહેલા તત્વોની ગણતરી, તેને તમે શું કહેશો, તત્વયોગમિતિ તરીકે ઓળખો છો. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો પ્રક્રિયા શું આપેલી છે, કાર્બન પ્લસ એચ ટુ, તો લખીએ જો કાર્બન પ્લસ એચ ટુ, નિપજ શું આપે છે, સીએચ ફોર. હવે જુઓ તો પ્રક્રિયા સંતુલિત છે કે નહીં એ પહેલા જોઈએ આપણે. પ્રક્રિયક સાઈડ કાર્બનની સંખ્યા એક, નિપજ સાઈડ કાર્બનની સંખ્યા એક. પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજનની સંખ્યા બે છે, જ્યારે નિપજ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, ચાર. તો તમે શું કરશો, પ્રક્રિયક સાઈડ બે જે હાઇડ્રોજન ઉમેરી દો એટલે પ્રક્રિયા કેવી થઈ ગઈ, સંતુલિત થઈ ગઈ. હવે જો તેની એક પછી એક આપણે તત્વયોગમિતિ લખીએ. તો પહેલી વાત કરીએ તો પહેલું શું આવશે, મોલ વિશેની માહિતી આવશે. સેના વિશેની માહિતી મેળવશો, મોલ વિશેની માહિતી મેળવશો. હવે જો કાર્બનની આગળ કાંઈ નથી એટલે શું હશે, અહીંયા એક લઈ લઈએ. તો તમે શું લખી શકો કે એક મોલ કાર્બનની બે મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય, આની આગળ કાંઈ નથી એટલે શું હશે, એક હશે. અને એક મોલ શું મળે છે, મિથેન વાયુ મળે છે. અહીંયા ધ્યાન રાખજો બધા કેવા ફોર્મમાં હશે, ગેસિયસ ફોર્મમાં હોય. કાર્બન હશે એ સોલિડ ફોર્મમાં હશે, જ્યારે હાઇડ્રોજન છે એ ગેસિયસ ફોર્મમાં, અને મિથેન જે મુક્ત થાય એ પણ કયા ફોર્મમાં હોય, ગેસિયસ ફોર્મમાં જોવા મળશે. આપણે એક પછી એક જોઈએ. એની પછી બીજો પોઈન્ટ જોઈએ. જો મોલ બીજું શું તમને મળે, વજન. તો વજન માટેનું સૂત્ર શું છે, જુઓ તો વજન બરાબર તમે શું લખો છો, વજન બરાબર મોલ ગુણ્યા શું થાય, આણ્વીય દળ. તો લખીએ જો વજન શું મળશે તમને, કાર્બન કેટલા મોલ છે, એક. તો આપણે લખીએ એક ગુણ્યા તેનું આણ્વીય દળ, કાર્બનનું આણ્વીય દળ કેટલું થાય, બાર. તો વજન કેટલો મળ્યો તમને, બાર મળશે. એવી જ રીતે આપણે આગળ વધીએ. જો મોલ કેટલા છે હાઇડ્રોજનના, બે. બે ગુણ્યા એચ ટુ નું આણ્વીય દળ, એચ ટુ નું આણ્વીય દળ કેટલો હોય, એક હાઇડ્રોજન હોય તો તેનો પરમાણ્વીય દળ એક હોય, બે છે એટલે કેટલો થશે, બે. એટલે બે ગુણ્યા બે એટલે કેટલું થશે, ચાર ગ્રામ. આગળ વધીએ. બીજું તમે શું લખી શકો, મિથેન માટે જુઓ, એક મોલ મિથેન તો તેનું વજન કેટલું થાય, તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ, મોલ તો એક જ આપ્યો છે. મિથેનનું આણ્વીય દળ કેટલું થાય, કાર્બનનું બાર હાઇડ્રોજનનું ચાર, બાર ને ચાર કેટલા થશે, સોળ ગ્રામ થશે. તો આ પ્રક્રિયાને તમારે મોલ અને વજન દ્વારા દર્શાવ્યું હોય તો તમે એમ લખી શકો કે જ્યારે એક મોલ કાર્બનની બે મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે એક મોલ શું મળે, મિથેન વાયુ મળે. અથવા તો તમે શું લખી શકો, જ્યારે બાર ગ્રામ કાર્બનની ચાર ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે સોળ ગ્રામ શું મળશે, મિથેન વાયુ મળશે. તો આ શું થઈ ગઈ, તેની તત્વયોગમિતિ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા ધ્યાન રાખજો, જ્યારે કાર્બનનો તમે એક મોલ લ્યો છો ત્યારે હાઇડ્રોજનના કેટલા મોલ લેવા પડે, બે મોલ લેવા પડે તો જ પ્રક્રિયા થાય. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. માનો કે તમને એવો પ્રશ્ન પૂછો કે કાર્બનના ત્રણ મોલ લ્યો, કાર્બન કેટલા લ્યો, ત્રણ મોલ, તો હાઇડ્રોજન કેટલા મોલ લેશો તમે. તો તમે કહી શકો ને કે જ્યારે કાર્બનનો એક મોલ લ્યો છો ત્યારે હાઇડ્રોજનના કેટલા મોલ લેવા પડે, બે મોલ લેવા પડે. એટલે કે જો એકનું અહીંયા શું કરેલું છે, ડબલ કરેલું છે. પણ જો પ્રશ્ન એવો પૂછાય કે કાર્બન ત્રણ મોલ લ્યો તો હાઇડ્રોજન કેટલા લેવા પડે, આના ડબલ થાય કેટલા લેશો, છ મોલ લેવા પડે. તો આ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે જો બીજું શું થાય, જો હું તમને એમ કહું કે વજન તમે કાર્બનનું છ ગ્રામ લ્યો તો હાઇડ્રોજનનું વજન કેટલું લેવું, તો તમે કહી શકો જો તત્વયોગમિતિ એવું કહે છે કે જ્યારે બાર ગ્રામ કાર્બનનો ઉપયોગ થાય ત્યારે સાથે સાથે ચાર ગ્રામ કાર્બનનો ઉપયોગ, ચાર ગ્રામ કોનો ઉપયોગ થાય, હાઇડ્રોજનનો ઉપયોગ થાય અને પ્રક્રિયા થાય. પણ રકમમાં જો તમને એમ કહી દે કે છ ગ્રામ કાર્બન લ્યો તો હાઇડ્રોજન કેટલો લેવો,
તો તમે ત્રિરાશી મૂકશો ને, જો જયારે 12 ગ્રામ કાર્બન લ્યો છો ત્યારે હાઇડ્રોજન કેટલો લેવો પડે? 4 ગ્રામ. પણ રકમમાં તમને એમ કે 6 ગ્રામ કાર્બન લ્યો તો હાઇડ્રોજન કેટલો થાય? તો ત્રિરાશી મૂકીએ કે જયારે 12 ગ્રામ કાર્બન લીધો ત્યારે 4 ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડી, પણ 6 ગ્રામ જો કાર્બન લઈએ તો હાઇડ્રોજન કેટલો થાય? તો 6 ગુણ્યા 4 ભાંગ્યા શું આવશે? 12. તો શું થઈ જાય જો, તો 6 ગુણ્યા 2 કરશો એટલે 12, 2 ગુણ્યા 2 એટલે 4, એટલે આન્સર શું આવશે? 2 ગ્રામ. તો તમારો આન્સર આવે કે જ્યારે 6 ગ્રામ કાર્બન લઈએ ત્યારે હાઇડ્રોજન કેટલો લેવો પડે? 2 ગ્રામ લેવો પડે. તો તમારે આ સમજવાનું છે કે કોઈ એક પ્રક્રિયકમાં જો પ્રક્રિયકના મોલ અથવા તો વજન અલગ અલગ આપી દે તો બીજા પ્રક્રિયકના કઈ રીતે લેવા, તમે ત્રિરાશિની મદદથી તમે લઈ શકો. હજી બીજું શું ખબર પડે? જો વજન વિશેની માહિતી મળી ગઈ, બીજી શું મળી શકે? કદ વિશેની માહિતી પણ મળે. હવે જો માનો કે આ પ્રક્રિયા છે એ એસટીપી આપેલી છે. હવે તમને ખ્યાલ આવશે કે એસટીપી એટલે શું, કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. તો શું કરવું? જો એસટીપી એ કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય ત્યારે કદ બરાબર શું થાય? કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર. કેમ કે તમને ખબર છે કે કોઈ પણ વાયુ જ્યારે એસટીપી એ હોય ત્યારે 1 મોલ વાયુ નું કદ કેટલું લેશો તમે? 22.4 લીટર લેવામાં આવે છે. આ પોઈન્ટ તમારે ભૂલવાનો નથી, આ તમારે આગળ પણ ઉપયોગમાં આવશે. હવે જો શું થશે, કદ બરાબર તમે શું લેશો? મોલ ગુણ્યા 22.4 લીટર. તો કાર્બનનું કદ કેટલું થાય? જો એવો ક્વેશ્ચન પૂછે કે કાર્બનનું કદ કેટલું થાય, તો કાર્બન કેટલો છે? 1 મોલ છે. તો મોલ ગુણ્યા 22.4 કરશો એટલે 1 ગુણ્યા શું થશે? 22.4 લીટર. એવી જ રીતે આપણે આગળ વધીએ. જો હાઇડ્રોજનનું તમે કેટલું કરી લેશો? મોલ કેટલા આપ્યા છે? 2. તો મોલ ગુણ્યા 22.4 લીટર એટલે કે 2 મોલ ગુણ્યા 22.4 લીટર. મિથેન કેટલો તમને મળશે? તો મોલ કેટલા છે? 1. તો શું આવે? મોલ ગુણ્યા 22.4 એટલે કે 1 ગુણ્યા 22.4 લીટર. તો આ તમને શું મળી જાય? કદ મળી જાય. અથવા તો તમે ગેલિયુસિકના નિયમ પ્રમાણે કહેશો, જો કાર્બન 1 તમે લીધો તો તમે એમ કહી શકો કે જ્યારે કાર્બનનું 1 કદ લ્યો છો ત્યારે હાઇડ્રોજનનું કેટલું કદ લેવું પડે? 2 કદ લેવા પડે. જો આ તો ફિક્સ છે 22.4, 22.4. તો જ્યારે કાર્બનનું 1 કદ લ્યો, જો અહીંયા 1 આવ્યો, ત્યારે હાઇડ્રોજનનું કેટલું કદ લેવું પડે? 2 કદ. તો મિથેનનું કેટલું કદ મળે? કેટલું મળશે? 1 કદ મળે. શા માટે? જો તો કેટલા મોલ છે? 1 મોલ છે. તેનું કદ કેટલું થાય? 1 મોલ. કેમ કે 22.4 તો ત્રણેયમાં સેમ જ છે ગુણાકાર. તો હું તમને એમ કહું કે કાર્બનના 2 કદ લ્યો તો હાઇડ્રોજનના કેટલા કદ લેવા પડે? હવે જુઓ, તો કાર્બનનું જ્યારે 1 કદ લેતા હતા ત્યારે હાઇડ્રોજનના 2 કદ લેવા પડે. તો જો કાર્બનના 2 કદ લઈએ તો હાઇડ્રોજનના કેટલા થાય? અહીંયા 1 ના ડબલ છે તો 2 ના કેટલા થશે? 4 કદ થશે. તો જુઓ અહીં મળશે કેટલું? અહીંયા 1 કદની જગ્યાએ કેટલા મળશે? ડબલ. કેટલા? 2 કદ મળશે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે પ્રક્રિયાની તત્વયોગમિતિ કઈ રીતે લખી શકાય. અને ચોથો પોઈન્ટ શું આવશે? જુઓ, તો કદ વિશેની માહિતી મેળવી લીધી, ચોથો શું આવશે? અણુની સંખ્યા. અણુની સંખ્યા, તો અણુની સંખ્યાનું સૂત્ર શું છે? જુઓ, તો અણુની સંખ્યા બરાબર શું લખાય? અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો જુઓ, તો કાર્બન છે અહીંયા પરમાણુ સ્વરૂપે હોય તો કાર્બનના પરમાણુની સંખ્યા મળે. કેટલા મોલ છે? 1. એટલે 1 ગુણ્યા એવોગેડ્રો આંક જેટલા શું હશે? કાર્બનના પરમાણુ હશે. હાઇડ્રોજન અણુની સંખ્યા કેટલી થાય? તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. 2 મોલ આપેલા એટલે શું થાય? 2 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલી થશે. મિથેન અણુની સંખ્યા 1 મોલ છે એટલે શું થાય? 1 ઇન્ટુ એવોગેડ્રો આંક જેટલા મિથેન અણુઓની સંખ્યા થશે. તો આ રીતે તમે પ્રક્રિયાની તત્વયોગમિતિ લખી શકો. અને પ્રક્રિયાને કઈ રીતે વાંચવી એ તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ પ્રક્રિયાને તમે કઈ રીતે વાંચશો, કે 1 મોલ કાર્બનની જ્યારે 2 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે 1 મોલ મિથેન વાયુ મળે છે. મોલ પ્રમાણે તત્વયોગમિતિ આ રીતે વાંચશો. વજન પ્રમાણે શું વાંચશો? કે 12 ગ્રામ કાર્બનની 4 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો 16 ગ્રામ મિથેન વાયુ મળે. કદ પ્રમાણે જો તો શું થાય? 22.4 લીટર કાર્બન લ્યો તો તેની સાથે હાઇડ્રોજન કેટલો લેવો પડે? 22.4 ગુણ્યા 2 એટલે કેટલો થાય? 44.8 લીટર જેટલો શું લેશો? હાઇડ્રોજન વાયુ લેશો. એટલે 22.4 લીટર કાર્બન સાથે
44.8 लीटर हाइड्रोजन वायु प्रक्रिया करे त्यारे 22.4 लीटर मिथेन वायु मळे। तो आ कदना रिलेटेड शुं थई गई एनी तत्वयोग नीति। एवी ज रीते अणुनी संख्यानी वात करीए तो शुं थाय 1 × NH जेटला कार्बन ना परमाणु ए 2 × NH जेटला हाइड्रोजन ना अणु साथे प्रक्रिया करे त्यारे 1 × NH जेटला मिथेन ना अणु आपे। तो आ शुं थई गई प्रक्रियानी तत्वयोग नीति तरीके ओळखवामां आवशे। हवे जोईए जो आवा घणा बधा एक्जाम्पल तमने आप्या छे। जो बीजो क्वेश्चन शुं छे के कार्बन प्लस ओ टू एमांथी शुं बने छे कार्बन डायोक्साइड। तो बीजाना ए बी अने सी त्रण क्वेश्चन छे। एवी रीते बीजी रिएक्शन छे N2+O2 एमांथी बने छे N2O, H2+O2 एमांथी बने छे H2O। प्रक्रियानी तत्वयोग नीति लखो। हवे तमने प्रथम प्रक्रियानी तत्वयोग नीति मैं लखावी। शुं शुं लखायुं? मोल, वजन, कद अने अणुनी संख्या। आ चार बाबत छे आ त्रणे त्रण प्रक्रिया माटे पण तमारे लखवानी छे। एटले आ जे बीजो क्वेश्चन छे ए तमारे होमवर्क मां करवानो छे। तत्वयोग नीति लखता आवडवी जोईए अने रकम मां मोल फेरवे, वजन फेरवे तो त्रिराशि पण मुकता आवडवी જોઈએ। હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ। જો ત્રીજો ક્વેશ્ચન શું આપેલો છે, 8 ગ્રામ કુદરતી વાયુને હવાની હાજરીમાં સળગાવતા મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું એસટીપીએ કદ મેળવવાનું છે। હવે જો કુદરતી વાયુ એટલે શું તમને ખ્યાલ હોવો જોઈએ, કુદરતી વાયુ કેટલો આવ્યો છે, 8 ગ્રામ આપેલો છે, હવાની હાજરીમાં સળગે છે। હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે કોઈ પણ પદાર્થ જ્યારે હવાની હાજરીમાં સળગે તો કોની હાજરી દર્શાવે છે, ઓક્સિજનની હાજરી દર્શાવે છે, કારણ કે કોઈ પણ પદાર્થ ઓક્સિજનની હાજરી સિવાય સળગી શકતો નથી। તો કુદરતી વાયુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું એસટીપીએ કદ મેળવવાનું છે। અહીંયા જો તમને રકમમાં કહી દીધું એસટીપીએ મેળવવાનું છે, એસટીપીએ કદ શું થાય, ઓપ્શન આપી દીધા 12 લીટર, 11.2 લીટર, 12.5 લીટર અને 13 લીટર। તો પેલા આપણે પ્રક્રિયા લખશું, કુદરતી વાયુ એટલે શું થાય, મિથેન CH4 હવાની હાજરીમાં સળગે છે, એનો મિનિંગ એમ થાય કે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને સળગતો હોય। તો જો તમને ખ્યાલ જ છે કે મિથેન જ્યારે હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની શું છૂટી પાડે, વરાળ છૂટી પાડશે। તો આ પ્રક્રિયા થઈ ગઈ। તો પ્રથમ તો તમને શું આવડવું જોઈએ, પ્રક્રિયા લખતા આવડવી જોઈએ। હવે જો પ્રક્રિયા ઉપરથી તમારે તત્વયોગ નીતિ લખવી હોય તો તમે શું લખશો, શું કહેશો, જો આની આગળ કાંઈ નથી એટલે કેટલા હશે, એક હશે। પ્રક્રિયાને સંતુલિત પણ કરવી પડે છે ને। જો પ્રક્રિયક સાઇડ ઓક્સિજન કેટલા છે, 2 છે। નીપજ સાઇડ ઓક્સિજનની સંખ્યા કેટલી છે, જુઓ તો 2 અહીંયા અને 1 અહીંયા એટલે 3, એટલે નીપજ સાઇડ 1 ઓક્સિજન વધારે। બીજું તમે જુઓ, પ્રક્રિયક સાઇડ હાઇડ્રોજનની સંખ્યા 4, જ્યારે નીપજ સાઇડ હાઇડ્રોજનની સંખ્યા માત્ર કેટલી છે, 2। તો એક કામ કરો, અહીંયા હું કેટલા લખી નાખું, 2 લખી નાખું, તો હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત થઈ ગઈ। જુઓ તો અહીં કેટલા થયા, 2 તો હતા, આગળ 2 લખ્યા એટલે 2 × 2 એટલે 4। ઓક્સિજન ગણો તો ઓક્સિજન કેટલા છે, અહીંયા 2, નીપજ સાઇડ 2 અહીંયા અને 2 અહીંયા, ટોટલ કેટલા થયા, 4। અહીંયા તમારે કેટલા મૂકવા પડશે, 2 મૂકશો એટલે પ્રક્રિયા કેવી થઈ ગઈ, સંતુલિત થઈ ગઈ। હવે જો તમને શું આપેલું છે રકમમાં, 8 ગ્રામ કુદરતી વાયુ આપેલો છે, મિથેન કેટલો આપેલો છે, 8 ગ્રામ। હવે જો તો તત્વયોગ નીતિ પ્રમાણે જોવા જઈએ તો જરૂરિયાત શું છે, જરૂરી શું છે, તત્વયોગ નીતિ પ્રમાણે મોલ પ્રમાણે જોવા જઈએ તો તમે એમ લખશો કે 1 મોલ મિથેન હોય, 1 મોલ મિથેન લ્યો તો ઓક્સિજન કેટલા મોલ લેવો પડે, 2 મોલ લેવો પડે। જ્યારે 1 મોલ મિથેન લ્યો છો ત્યારે ઓક્સિજન કેટલો લેવો પડે, 2 મોલ જ લેવો પડે। ત્યારે નીપજમાં શું મળે, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે પ્લસ 2 મોલ શું મળે, પાણી મળે। તો આ કઈ રિએક્શન થઈ ગઈ, જરૂરિયાતની વાત છે કે મિથેન જો તમે 1 મોલ લ્યો તો ઓક્સિજનની કેટલી જરૂર પડે, 2 મોલ ઓક્સિજન વાયુની જરૂર પડે, તો જ નીપજમાં 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી મુક્ત થાય। હવે જુઓ તમે રકમમાં તમને શું આપ્યું છે, કુદરતી વાયુ તમને 8 ગ્રામ આપેલો છે। આપણે મોલના રિલેશનમાં જોવું છે પણ અહીંયા મોલ નથી આપ્યો, તમને શું આપ્યું છે, વજન આપ્યો છે। તો તમને વજન ઉપરથી મોલ મેળવતા આવડવા જોઈએ।
તો મિથેનનું વજન કેટલું છે? 8 ગ્રામ છે. તો એક કામ કરો, કુદરતી વાયુ જે મિથેન છે 8 ગ્રામ, તેને મોલમાં પેલા ફેરવી. તો મોલમાં ફેરવવા માટે આપણે શું કરશું? જો મોલ બરાબર શું લખો? મોલ મોલ બરાબર શું થાય? અંશમાં આવશે વજન, છેદમાં શું આવે? આણ્વીય દળા. વજન તમને રકમ આપી દીધું છે, જો વજન કેટલું છે? 8 ગ્રામ. તો વજન મૂકી દઈએ. આણ્વીય દળ તો તમને મિથેનનો આવડે છે. મિથેનનો અણુ ભાર શું થાય? જુઓ તો 12 કાર્બનનો પરમાણુ ભાર, 4 હાઇડ્રોજન, એટલે 12 ને 4 16, એટલે તમને મોલ મળી જાય. તો મોલ મેળવીએ, જો અંશમાં આવશે મિથેનનું વજન કેટલું છે? 8 ગ્રામ. તો અંશમાં મૂકીએ 8, છેદમાં મિથેનનો આણ્વીય દળ, મિથેનનો આણ્વીય દળ થાય 16 ગ્રામ પ્રતિ મોલ. તો તમે ભાગાકાર કરશો એટલે 8 ભાગ્યા 8 ગુણ્યા 2 કરશો એટલે 16 આવશે. એટલે શું આવ્યું? 1/2. તો તમારો આન્સર આવશે 1/2 એટલે 0.5 મોલ. તો હવે બીજો પોઈન્ટ મહત્વનો બને કે મિથેન તમને જે 8 ગ્રામ આપ્યો છે એના તમે મોલ મેળવી લીધા. મોલ કેટલા આવ્યા? 0.5 મોલ. તો આપણે બીજો પોઈન્ટ લખીએ. હવે જો પ્રક્રિયામાં જરૂર છે 1 મોલ મિથેનની, ત્યારે ઓક્સિજનના કેટલા મોલની જરૂર છે? 2 મોલ. પણ રકમમાં આપેલું શું છે? એટલે આપણે લખીએ આપેલી બાબત, આપેલ મોલ. હવે જો મોલ નહોતા આપ્યા, આપણને વજન આપ્યું હતું 8 ગ્રામ, પણ તેના મોલ મેળવી લીધા. કેટલા થયા? 0.5. તો આપેલા મોલ કેટલા થઈ ગયા? 0.5 મોલ. હવે જો મોલ તમને કેટલા મળ્યા મિથેનના? 0.5 મોલ. પાછી તમે ત્રિરાશિ મૂકશો ને, જો જ્યારે 1 મોલ મિથેનની જરૂર પડે ત્યારે ઓક્સિજનની કેટલી જરૂર પડે? 2 મોલ. અને બને કાર્બન ડાયોક્સાઇડ કેટલો? 1 મોલ બને. તો જો તો જ્યારે 1 મોલ મિથેન તમે લ્યો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ મળે છે? 1 મોલ. જ્યારે 1 મોલ મિથેનનું હવાની હાજરીમાં દહન થાય છે ત્યારે 1 મોલ શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. અહીંયા લખેલું છે, જો જ્યારે 1 મોલ મિથેનનું 2 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે 1 મોલ શું મળે? કાર્બન ડાયોક્સાઇડ મળે છે. રકમમાં ક્યાંય ઓક્સિજનની વાત થઈ નથી, આપણે માત્ર શું જોઈએ છે? કાર્બન ડાયોક્સાઇડનું એસટીપીએ કદ. તો તમે એમ લખી શકો કે મિથેન જ્યારે તમે 1 મોલ લ્યો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ મળે છે, પણ તમને મિથેન કેટલો આપેલો છે? 8 ગ્રામ. 8 ગ્રામ એટલે એના મોલ મેળવી લીધા 0.5 મોલ. તો તમે એમ કહી શકો કે મિથેન જ્યારે 1 મોલ લીધો હતો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ જ મળે છે. તો મિથેન જ્યારે 0.5 મોલ લઉં તો કાર્બન ડાયોક્સાઇડ એ કેટલા મોલ મળે? 0.5 મોલ મળે. તો જો કાર્બન ડાયોક્સાઇડ ના મોલ મળી ગયા. શું મળ્યું? કાર્બન ડાયોક્સાઇડ ના મોલ કેટલા મળ્યા? 0.5 મોલ. પણ તમને ક્વેશ્ચનમાં મોલ નથી પૂછેલા, એસટીપી કદ પૂછેલું છે. તો જો તમારી પાસે મોલ હોય તો કદ તમે મેળવી શકો કે ન મેળવી શકો? કોઈ પણ વાયુ જ્યારે એસટીપી આપેલો હોય ત્યારે તેનું સૂત્ર શું છે? કે કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લિટર. તો તમારો આન્સર આવી ગયો. જો કાર્બન ડાયોક્સાઇડનું કદ બરાબર કાર્બન ડાયોક્સાઇડના મોલ ગુણ્યા 22.4 લિટર. આ રીતે તમે લખી શકો. કાર્બન ડાયોક્સાઇડના મોલ કેટલા મળ્યા? જુઓ તો 0.5 મોલ મળ્યા. તો મૂકી દઈએ, જો 0.5 મોલ ગુણ્યા 22.4 લિટર. 0.5 ને બીજી રીતે લખવી તો 1/2 લખાય, ગુણ્યા શું થાય? 22.4 લિટર. એટલે શું થઈ ગયું? 22.4, એને ભાંગ્યા 2 થયું, એટલે 22.4 ના અડધા કરશો એટલે આન્સર આવશે 11.2 લિટર. તો કાર્બન ડાયોક્સાઇડનું કદ કેટલું થાય? 11.2 લિટર લેવું પડે. તો ઓપ્શનમાં તમે જુઓ તો ઓપ્શનમાં તમને કંઈ આપેલું છે 11.2 લિટર? તો જો આ ઓપ્શન નંબર બી, જો બી કેટલો આવ્યો છે? 11.2 લિટર. તો તમારો આન્સર શું આવે? 11.2 લિટર. એનો મિનિંગ એમ થશે કે જ્યારે 8 ગ્રામ કુદરતી વાયુને હવાની હાજરીમાં તમે સળગાવો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળે? 11.2 લિટર તમને મળશે. તો આ રીતે આખો આ એક્ઝામ્પલ તૈયાર થયો. તમને સૂત્રો આવડવા જોઈએ. જો સૂત્ર આવડશે તો બધા એક્ઝામ્પલ ઇઝીલી આવડશે. હવે આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ.
જો ક્વેશ્ચનમાં શું આપેલું છે, 54 ગ્રામ એલ્યુમિનિયમ એ 160 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરે છે તો મળતા નીપજનું વજન મેળવો. તો અહીંયા પ્રક્રિયકો તમને આપી દીધા, જો એક શું આપેલું છે, એલ્યુમિનિયમ કોની સાથે પ્રક્રિયા કરે છે, O2 વાયુ સાથે પ્રક્રિયા કરે, તો આ જે નીપજ મળે તેનું શું મેળવવાનું છે, વજન મેળવવાનું છે. તો પેલા એક કામ કરશું કે પેલા પ્રક્રિયા લખીએ. તો તમારા પ્રક્રિયક કયા થઈ ગયા, એક એલ્યુમિનિયમ અને બીજો કયો થઈ ગયો, O2. તો પ્રક્રિયા લખીએ, જો પ્રક્રિયા શું થશે, એલ્યુમિનિયમ પ્લસ શું આવશે, O2 સાથે પ્રક્રિયા કરે છે. નીપજ શું મળે, જો એલ્યુમિનિયમ જ્યારે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે Al2O3 પ્રકારની શું આપે છે, નીપજ આપે છે. હવે જો રિએક્શનને સંતુલિત કરીએ તો શું કરશો, પ્રક્રિયક સાઈડ ઓક્સિજનની સંખ્યા 2, નીપજ સાઈડ ઓક્સિજનની સંખ્યા 3. તો પેલા ઓક્સિજનને સંતુલિત કરીએ તો અહીંયા કેટલા મૂકી દઈએ, 3 મૂકશો તો ઓક્સિજનની સંખ્યા 3 × 2 એટલે 6 થઈ. તો અહીંયા ઓક્સિજન જો ખાલી 3 જ છે તો આગળ કેટલા મૂકવા પડે છે, 2 મૂકશો એટલે ઓક્સિજન કેવા થઈ ગયા, સંતુલિત થઈ ગયા. એલ્યુમિનિયમ જો નીપજ સાઈડ કેટલા, 2 × 2 એટલે 4, જ્યારે અહીંયા માત્ર કેટલા છે, 1 જ છે, તો અહીંયા કેટલા મૂકી દેશો, 4 મૂકવા પડશે. તો આ રીતે તમારે શું કરવાની, પ્રક્રિયાને સંતુલિત કરવાની. હવે જો પ્રક્રિયા આખી સંતુલિત થઈ ગઈ, હવે આપણે જોઈએ, જો મોલ શું તમે લખી શકો, પ્રક્રિયાની તત્વયોગમિતિ લખીએ કે મોલ બરાબર શું લખાય, તો તમે શું લખશો, જો જરૂરી, શું જરૂરી છે આપણે લખીએ પહેલા, પ્રક્રિયા થવા માટે શું શું જરૂરી છે. એલ્યુમિનિયમ તમારે કેટલો લેવો પડશે, 4 મોલ લેવો પડે, અને ઓક્સિજન કેટલો લેવો પડશે, 3 મોલ લેવો પડે. 4 મોલ એલ્યુમિનિયમની 3 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો તો તમને 2 મોલ શું મળશે, Al2O3 નીપજ મળશે. આ રીતે તમે લખી શકો. શું કરવાનું, 4 મોલ એલ્યુમિનિયમની 3 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે 2 મોલ શું મળે, Al2O3 મળે. હવે આપણે જોઈએ, જો તમને રકમમાં શું આપેલું છે, 54 ગ્રામ એલ્યુમિનિયમ આપેલો છે અને O2 કેટલો આપેલો છે, 160 ગ્રામ. તો વજનને તમે પેલા કેમાં ફેરવશો, મોલમાં ફેરવશો. તો એક કામ કરીએ, પેલા વાત કરીએ એલ્યુમિનિયમની. તો એલ્યુમિનિયમના મોલ બરાબર શું થાય, અંશમાં આવશે એલ્યુમિનિયમનું વજન કેટલું છે, 54 ગ્રામ, અને છેદમાં આવશે એલ્યુમિનિયમનો આણ્વીય દળ. એલ્યુમિનિયમનો આણ્વીય દળ કેટલો થાય, જો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક થાય 13, તો એનો એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળ કેટલો થશે, 27. તો 54 ભાગ્યા 27 કરશો શું થાય, 57 દુ શું થાય, 54, એટલે આન્સર શું આવશે, 2 મોલ. તો એલ્યુમિનિયમના તમને મોલ મળી ગયા, કેટલા મળ્યા, 2. એવી જ રીતે ઓક્સિજન વાયુના મોલ મેળવી લઈએ, તો અંશમાં આવશે ઓક્સિજન વાયુનું વજન કેટલું આપેલું છે, 160 ગ્રામ, છેદમાં O2નો આણ્વીય દળ કેટલો થાય, 32. તો 160 ભાગ્યા 32 કરશો એટલે આન્સર શું આવશે, 5 મોલ આવશે. તો તમને જે રકમમાં આપેલો છે વજન, એને તમે કેમાં ફેરવી નાખ્યા, મોલમાં ફેરવી નાખ્યા. તો હવે આપણે બીજો પોઈન્ટ લખીએ, આપેલું શું છે, આપેલ શું શું આપેલું છે, 54 ગ્રામ એલ્યુમિનિયમ, એને તમે શું બોલશો, 2 મોલ. 2 મોલ એલ્યુમિનિયમ આપેલો છે રકમમાં, અને 160 ગ્રામ O2 એટલે કે 5 મોલ શું આપેલું છે, ઓક્સિજન વાયુ આપેલો છે. નીપજ શું મળે તમારો ક્વેશ્ચન છે, નીપજને તમે પેલા મોલ મેળવી લેશો એટલે મોલ ઉપરથી તમને શું મળી જશે, વજન મળી જશે. તો જોઈએ, જો શું બોલી શકાય, ત્રિરાશિ પ્રમાણે તમે જુઓ તો શું આમાં લખી શકો, એલ્યુમિનિયમ જ્યારે તમે 4 મોલ લ્યો છો ત્યારે ઓક્સિજન તમારે 3 મોલ લેવો પડે. શું છે, એલ્યુમિનિયમ જ્યારે 4 મોલ લ્યો ત્યારે ઓક્સિજન કેટલો મોલ લેવો પડે, 3 મોલ લેવો પડે. તો એલ્યુમિનિયમ રકમમાં તમને કેટલો આપ્યો છે, 2 મોલ, અને ઓક્સિજન કેટલો આપ્યો છે, 5 મોલ. જો એલ્યુમિનિયમ તમે 2 મોલ લ્યો તો ઓક્સિજનનો કેટલો લેવો પડે મોલ, જ્યારે એલ્યુમિનિયમ 4 મોલ હોય ત્યારે ઓક્સિજન કેટલો લ્યો છો, 3 મોલ લ્યો છો. પણ જો એલ્યુમિનિયમ 2 મોલ લ્યો તો ઓક્સિજન કેટલા લેવા પડે, ત્રિરાશિ મૂકવી પડે કે નહીં, જો તો
એલ્યુમિનિયમ અને ઓટો માટે આપણે ત્રિરાશિ મૂકી શું લખીએ કે એલ્યુમિનિયમના જ્યારે ચાર મોલ લઈએ ત્યારે ઓક્સિજન કેટલો લેવો પડે? ત્રણ મોલ જ લેવો પડે તો જ પ્રક્રિયા થાય. પણ રકમમાં તમને એલ્યુમિનિયમ કેટલો આપ્યો? બે મોલ આપ્યો તો ઓક્સિજન કેટલો લેવો પડે? રકમમાં ભલે તમને પાંચ મોલ આપ્યો પણ જ્યારે એલ્યુમિનિયમના તમે બે મોલની પ્રક્રિયા કરો છો ત્યારે ઓક્સિજનના કેટલા મોલ લ્યો તો પ્રક્રિયા થાય? તો બે ગુણ્યા ત્રણ ભાંગ્યા શું આવશે? ચાર. અહીંયા શું આવશે જો તો બે ગુણ્યા બે એટલે ચાર, એટલે આન્સર આવશે ત્રણ ના છેદમાં બે. તો આના ઉપરથી તમને મોળ મળી જાય. જો તો ત્રણ ભાંગ્યા બે કરશો એટલે આન્સર શું આવશે? જો ત્રણ ના બે ભાગ પાડો એટલે શું આવશે? એક પોઈન્ટ પાંચ. તો તમને આન્સર મળી ગયો કે એલ્યુમિનિયમ જ્યારે બે મોલ લેવાના હોય ત્યારે ઓક્સિજન ભલે પાંચ મોલ આપ્યા પણ લેશો કેટલા? એક પોઈન્ટ પાંચ મોલ. તો લખી નાખીએ, જો પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમ કેટલો વપરાય? વપરાયેલ મોલ. જ્યારે એલ્યુમિનિયમના બે મોલ લેશો ત્યારે ઓક્સિજનના કેટલા મોલ વપરાશે? એક પોઈન્ટ પાંચ મોલ વપરાય. લખી શકાય આ રીતે. હવે જુઓ તો આપણે લખીએ કે શું વધ્યું? વધેલ મોલ. એલ્યુમિનિયમના બે મોલ આપ્યા હતા, વાપરે કેટલા? બે. તો આન્સર શું આવશે? અહીંયા ઝીરો મોલ. અહીંયા જુઓ તો ઓક્સિજનના કેટલા મોલ આપેલા છે? આપેલા મોલ પાંચ, વપરાયેલા મોલ એક પોઈન્ટ પાંચ. તો કેટલા વધ્યા? ત્રણ પોઈન્ટ પાંચ મોલ. તો જુઓ તો અહીંયા સીમિત પ્રક્રિયક કયો છે? પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાય છે તેને તમે શું કહેશો? સીમિત પ્રક્રિયક તરીકે ઓળખો છો. તો એમ કહી શકાય કે અહીં એલ્યુમિનિયમ સંપૂર્ણ શું થાય છે? વપરાતો હોવાથી તે શું બને છે? તે સીમિત પ્રક્રિયક છે. અને તમને ખ્યાલ જ છે કે નિપજનું પ્રમાણ એ કોના દ્વારા નક્કી થાય? સીમિત પ્રક્રિયક દ્વારા નિપજનું પ્રમાણ નક્કી થાય. તો જો એલ્યુમિનિયમના જ્યારે તમે ચાર મોલ લ્યો છો ત્યારે એલ ટુ ઓ થ્રી કેટલા મોલ મળે? બે મોલ મળે. પણ એલ્યુમિનિયમ કેટલો તમે વાપરો? બે મોલ લીધો હતો એટલે બે મોલ વાપરો. તો એલ ટુ ઓ થ્રી કેટલો મળે? અહીંયા ધ્યાન રાખજો, તમે એક પોઈન્ટ પાંચની સાથે ત્રિરાશિ મૂકતા નહીં. હંમેશા ત્રિરાશિ કોની સાપેક્ષે લેવામાં આવે? શું આપણે કીધું હતું કે લિમિટિંગ રિએજન્ટની સાપેક્ષે જ નિપજનું પ્રમાણ નક્કી થાય. એટલે જે લિમિટિંગ રિએજન્ટ હોય જો સંપૂર્ણ વપરાય ગયો એટલે એલ્યુમિનિયમ શું થઈ ગયો? લિમિટિંગ રિએજન્ટ છે. એટલે લિમિટિંગ રિએજન્ટ ઉપરથી જ તમે નિપજનું પ્રમાણ નક્કી કરી શકો. તો જો લિમિટિંગ રિએજન્ટ અને નિપજ વચ્ચે ત્રિરાશિ મૂકીએ કે જ્યારે એલ્યુમિનિયમ ચાર મોલ તમે લ્યો છો, એલ્યુમિનિયમ કેટલો લ્યો છો? ચાર મોલ લ્યો છો ત્યારે નિપજમાં એલ ટુ ઓ થ્રી કેટલો મળે? બે મળે, આ જરૂરિયાત પ્રમાણે. પણ એલ્યુમિનિયમ તમે રકમ પ્રમાણે વાપરો કેટલો? ચોપન ગ્રામ એટલે કે બે મોલ. તો જ્યારે એલ્યુમિનિયમ તમે બે મોલ લ્યો ત્યારે નિપજ કેટલું મળે? તો આન્સર શું આવે? બે ગુણ્યા બે ભાંગ્યા શું આવશે? ચાર. ચાર એના છેદમાં ચાર, આન્સર શું આવશે? એક. તો એનો મિનિંગ એમ થાય કે એલ ટુ ઓ થ્રી કેટલા મોલ મળે? એક મોલ મળે. તો જ્યારે બે મોલ એલ્યુમિનિયમનો ઉપયોગ કરો ત્યારે એક મોલ શું મળે? એલ ટુ ઓ થ્રી મળે. તો તમને એક આન્સર મળી ગયો કે એલ ટુ ઓ થ્રી ના મોલ, એલ ટુ ઓ થ્રી ના મોલ કેટલા મળ્યા? એક મોલ મળ્યા. તો આના ઉપરથી તમે વજન મેળવી શકો છો. વજન બરાબર શું થાય? મોલ ગુણ્યા આણ્વીય દળ. વજન કોનું મેળવવાનું છે? એલ ટુ ઓ થ્રી નું વજન મેળવવું છે. તો એલ ટુ ઓ થ્રી ના મોલ મૂકી દઈએ, મોલ કેટલા મળ્યા? એક ગુણ્યા એલ ટુ ઓ થ્રી નું આણ્વીય દળ કેટલું થાય? જો એલ ટુ ઓ થ્રી એનું આણ્વીય દળ કેટલું થાય? બે એલ્યુમિનિયમ ના પરમાણુ છે અને ત્રણ ઓક્સિજન ના પરમાણુ છે. એનો આપણે સરવાળો કરીએ એટલે મળશે, જો બે એલ્યુમિનિયમનો પરમાણુ વિદળ કેટલો થાય? આપણે આગળ લખ્યો છે એલ્યુમિનિયમનો પરમાણુ વિદળ સત્યાવીસ થાય અને ત્રણ ઓક્સિજનનો પરમાણુ વિદળ કેટલો થાય? સોળ. એટલે એલ ટુ ઓ થ્રી ના પરમાણુ વિદળનો સરવાળો કરશો એટલે આન્સર આવશે એકસો બે ગ્રામ પ્રતિ મોલ.
તો જો એલ ટુ ઓ થ્રી નું વજન કેટલું મળે? આણ્વીય જળ તમને મળ્યું 102 ગ્રામ પ્રતિ મોલ. આણ્વીય જળ મૂકી દઈએ 102 ગ્રામ પ્રતિ મોલ. આ એક થી શું છે મોલ, તો મોલ મોલ ઉડશે, વજન આવશે કેટલું 120 ગ્રામ. તો તમારો આન્સર આવી ગયો કે નીપજ કેટલું મળે, તો કેટલી મળશે 120 ગ્રામ. ઈ જ તમારો શું છે ક્વેશ્ચન પૂછેલો છે. શું પૂછેલો છે કે નીપજનું વજન શું થાય, તો શું આન્સર આવશે 120 ગ્રામ. તો આ રીતે આખો એક્ઝામ્પલ તમે ગણી શકો.